જામનગર ખાતે એએસપી સફીન હસનની આગેવાનીમાં એનસીસી કેડેટ સાથે વિસ્તારમાં કર્યું કૂટ પેટ્રોલિંગ. લોકડાઉનના પગલે લોકોમાં પોલીસની સતર્કતા અને ઉપસ્થિતિ તેમજ લોકડાઉનનો ભંગ કરનારાઓમાં પોલીસની બીક જળવાઈ રહે તે હેતુથી એસપી શરદ સિંગલના માર્ગદર્શન અને એસપી સિફેન હસન અને ડીવાયએસપી ચિરાગ દેસાઈના નેતૃત્વ હેઠળ એનસીસીના કેડેટ્સ સાથે જામનગર દરબારગઢ વિસ્તારમાં હુટર બાઇક અને પોલીસ ટીમ સાથે ફૂલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રજાને ઘરમાં રહેવા તેમજ લોકોને લોકડાઉનનો ભંગ કરશે તેમની સાથે સખત પગલાં લેવાની અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકડાઉનના પૂર્ણતાના આરે છે ત્યારે લોકો તેનો ભંગ ન કરે અને રસ્તા પર આવી ન જાય તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહેલ છે. જે લોકો નિયમોનો ભંગ કરશે તેને સખત સજા ભોગવવા તૈયાર રહેવું પડશે તેવું એએસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું. હર્ષલ ખંધેડિયા, જેડેસટી, જામનગર. એક નાની એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ હતી જેમાં એનસીસીના કેડેટ્સ, હોમગાર્ડ અને અમારા જે લોકરક્ષકના રિક્રુટ્સ છે એમને સાથે લઈને અમે એરિયાની અંદર નીકળ્યા હતા. સાથે અમારા પોલીસના બાઇક્સ અને હુટિંગ પણ સ્ટાર્ટ હતું. આનો મૂળ ઉદ્દેશ એ હતો કે પોલીસની હાજરી વિસ્તારમાં દેખાય અને લોકોની અંદર એક એવી સુરક્ષાની લાગણી આવે કે અમારા માટે પોલીસ શહેરોમાં અને રસ્તાઓ પર તૈનાત છે. સાથે સાથે ગુનેગારો અથવા તો જે લોકડાઉનનો ભંગ કરનાર માણસો છે એની અંદર એક ડરની લાગણી પેદા થાય કે અમે બહાર નીકળીશું તો પોલીસની હાજરી સતત છે. એટલે આ એક્સરસાઇઝનો મૂળ ઉદ્દેશ હતો. અને સિટી એ વિસ્તારમાં જે અંતરિયાળ વિસ્તાર છે જ્યાંથી વારંવાર લોકડાઉન ભંગની કમ્પ્લેન્ટ આવતી હોય છે એ વિસ્તારની અંદર અમે આ એક્સરસાઇઝ હાથમાં લીધી હતી. એમાં મારી સાથે સિટી એના અત્યારે ઇન્ચાર્જ પ્રોબેશનલ ડીવાયએસપી ચિરાગ દેસાઈ સાહેબ અને એમની સમગ્ર ટીમ અને સાથે સાથે સિટી એના અન્ય કર્મચારીઓ હાજર હતા. સર, ખાસ કરીને લોકડાઉનનો અંતિમ દિવસો આવી રહ્યા છે અને પબ્લિક છતાં પણ બહાર નીકળવાનો પ્રયાસ કરતી હોય છે ત્યારે પોલીસ પોતાનો પોતે પોતાની ફરજ નિભાવતી હોય છે, તો વધુ કડક કાર્યવાહી માટે આગળના દિવસોમાં શું રહેશે? અમે અત્યાર સુધીની જે કાર્યવાહી કરી છે એના એમાં અમને લોકોનો સારો એવો સહકાર મળ્યો છે. કેટલાક લોકો જે નહોતા માનતા એમના ઉપર અમે 188 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના અંતર્ગત કાર્યવાહી પણ કરી છે અને આ જ પ્રકારની કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવાની કડક સૂચના માનનીય પોલીસ વડા શ્રી શરદ સિંગલ સાહેબે આપેલી છે. અને એ સાથે સાથે આવનારા દિવસોની અંદર પણ લોકોને ધીરજ રાખી અને અત્યાર સુધી જે સહકાર આપ્યો છે એવો ને એવો સહકાર આગળ પણ આપે એવી અમારા તરફથી